નર્મદા જિલ્લા કલેક્ટર ડીએસઆઈએ રાજપીપળાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લીધી. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ અંગે જાણકારી મેળવી. આઈસીયુ માટે, જનરલ વોર્ડ માટે, વેન્ટિલેટર માટે અને ઓક્સિજન બેડ માટે ઇન્સ્ટોલ કરાયેલી અલગ અલગ લાઇનોની કામગીરીનું પણ જિલ્લા કલેક્ટર ડીએસઆઈએ નિરીક્ષણ કર્યું. રિપોર્ટર જુનેદ ખત્રી, રાજપીપળા. મેં અને સિવિલ સર્જને પણ પીપી કીટ પહેરીને તમામ વોર્ડની મુલાકાત લેવામાં આવી છે. આઈસીયુ વોર્ડની પણ મુલાકાત લેવામાં આવી છે. તમામ પેશન્ટને એમના ખબરઅંતર પૂછવામાં આવ્યા છે. એમનો જુસ્સો વધારવામાં આવ્યો છે. અહીંયા તમામ પેશન્ટને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરવામાં આવે છે, જેથી કરીને મેન્ટલ સ્ટ્રેસ ના રહે, એમના મનોબળમાં વધારો થાય. એમને પ્રોન થેરાપી પણ કરવામાં આવે છે, જેથી કરીને એસપીઓટીની રિક્વાયરમેન્ટ એમની ઘટે અને ખૂબ હકારાત્મક વાતાવરણમાં પેશન્ટની સારવાર થઈ રહી છે. તમામ પેશન્ટે એમનો સંતોષ વ્યક્ત કરેલો છે. અહીંયા પણ જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ત્યાં જરૂરી સૂચનાઓ આપી છે અને સિવિલ સર્જનથી માંડીને એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને એમની આખી ટીમ ખડા પગે 24/7 કામ કરી રહી છે. રેમિડિસિવિરનું અલગ કાઉન્ટર છે, હેલ્પડેસ્કનું અલગ કાઉન્ટર છે. હેલ્પડેસ્ક પણ 24/7 ચાલે છે. એના લેન્ડલાઇન નંબર છે, મોબાઈલ નંબર છે. આરટીપીસીઆર લેબ પણ સરકારે આપણા જિલ્લા માટે ખાસ મંજૂર કરી દીધી હતી, જે અત્યાર સુધી આપણે બરોડા અને સુરત સેમ્પલ મોકલવામાં આવતા હતા, પરંતુ આ એસ્પિરેશન જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે, એટલે અને પ્રભારી સચિવની પણ દરમિયાનગીરીથી આરટીપીસીઆરની લેબ મંજૂર થઈ ગઈ છે અને આગામી 2-3 દિવસની અંદર એ કાર્યરત થઈ જશે, જેથી કરીને આપણે ક્યાંય જવું પણ નહીં પડે. આગામી પ્લાનિંગ કરી સતત આપણી સુવિધામાં વધારો કરી રહ્યા છે. ઇવન કોવિડ કેર સેન્ટરમાં પણ આપણી પાસે હયાત રાજપીપળા ખાતે માત્ર એક જ જગ્યાએ કોવિડ કેર સેન્ટર હતું, બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ, જેમાં 150 બેડ કાર્યરત હતી. એમાં પણ પ્રભારી સચિવની સરકારની સૂચના અન્વયે આપણે તાલુકા કક્ષાએ, તમામ તાલુકા કક્ષાએ આપણે કોવિડ કેર સેન્ટર ચાલુ કર્યા અને લગભગ 928 બેડ કાર્યરત કર્યા છે. એમાંથી પણ આજની તારીખે લગભગ 32 પેશન્ટ કોવિડ કેર સેન્ટરમાં કામ કરી રહ્યા છે. આપણે ત્યાં વિવિધ અલગ અલગ જગ્યાએ ધન્વંતરી રથ કામ કરી રહ્યું છે, માઇક્રો કન્ટેનમેન્ટની ટીમ કામ કરી રહી છે, કોન્ટેક્ટ ટ્રેસિંગની કામ કરી રહી છે. આપણે અલગ અલગ શહેરી વિસ્તારમાં નવા નવા કિયોસ્ક મૂકવામાં આવેલ છે. એ કિયોસ્ક એવા છે કે જ્યાં વેક્સિનેશનની કામગીરી પણ થાય છે અને ટેસ્ટિંગની કામગીરી પણ થાય છે. ફોર એક્ઝામ્પલ, રાજપીપળાના શહેરી વિસ્તારમાં લગભગ 4 જગ્યાએ આવા કિયોસ્ક સેન્ટર છે. ઢેડિયાપાડા છે, સાગબારા છે, સલંબા છે, દેવલિયા ચોકડી છે, કેવડિયા છે. આ બધી જગ્યાએ સેન્ટર ચાલે છે. આ બધી જગ્યાએ જ્યાં જ્યાં પોઝિટિવ કેસીસ આવે, ટેસ્ટિંગ થાય, પોઝિટિવ કેસીસ આવે, ત્યાં તે એને કાં તો હોમ આઇસોલેશન કરવામાં આવે છે, કાં તાલુકા કક્ષાએ જ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવે છે, અને પછી વિશેષ જરૂર હોય તો રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે. એ લોકોને પ્રોફાઇલેક્ટિક મેડિસિન અને થેરાપ્યુટિક મેડિસિન્સની કીટ પણ આપવામાં આવે છે, જેમાં અલગ અલગ દવાઓ મેડિકલ પ્રોટોકોલ મુજબ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગાઈડલાઇન મુજબ જરૂરી દવા પણ આપવામાં આવે છે.
જિલ્લામાં સ્થિતિ એકંદરે ખૂબ સંતોષકારક છે, કંટ્રોલમાં છે અને આગામી સમયમાં વધુ ને વધુ સરળ કેમ બની શકે એ માટે સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર 24/7 કાર્યરત છે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. સમગ્ર ટીમને મારી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, લોકોને પણ મારી શુભેચ્છા. વેપારી એસોસિએશને પણ વારંવાર સ્વયંભૂ લોકડાઉન રાખેલું છે, આથી લોકોની જનતાને અને વેપારી એસોસિએશનને અને લાગતા વળગતા સૌ મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને પુનઃ તમામને મારી અપીલ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, હેન્ડ માસ્કનો ઉપયોગ કરે, વારે ઘડી હાથ સેનિટાઈઝ કરે અને મનો પણ મજબૂત રાખે અને જે કોઈ સરકારની સૂચના હોય એનું પાલન કરે, જરૂરી યોગ્ય સમયે વેક્સિનેશન લે, બીજો ડોઝ પણ લે અને પોતાની જાતને સુરક્ષિત રાખે, સમાજને પણ સુરક્ષિત રાખે.